અમદાવાદમાં જનજીવન અને ધંધા વ્યવસાય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં વાઇન શોપ પણ શરૂ કરવામાં આવી છે વાઇન શોપ શરૂ થતા પરમિટ ધારકો વાઇન શોપ પર પહોંચ્યા લાંબી કતારો જોવા મળી પરમિટનું લીકર લેવા માટે પરમિટ ધારકોએ લગાવી હતી લાંબી લાઈનો વાઇન શોપ માલિક અને ગ્રાહક બંને સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા નજરે પડ્યા કોરોનાનો કહેર તેમ છતાં પણ ગુજરાતની અંદર જનજીવન અને ધંધા વ્યવસાય કે નોકરી રાબેતા મુજબ શરૂ થાય એ માટેની શરૂઆત સોમવારથી થઈ ચૂકી છે ત્યારે વાત કરીશું ખાસ કરીને વાઇન શોપની તમે જોઈ શકો છો કે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલું આ વાઇન શોપ છે અને વાઇન શોપ જે છે એ ખુલી ગયું છે આ વાઇન શોપ આજે 12 વાગ્યા બાદ જે છે એ ખોલવામાં આવેલું છે અને વાઇન શોપ ખોલતાની સાથે જ તે જે પરમિટ ધારકો છે એ પરમિટ ધારકો માટેની અહીંયાના જે માલિક છે એના દ્વારા અલગ સગવડ પણ કરવામાં આવી છે પહેલાં ભારત તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સેનેટાઇઝર રાખવામાં આવેલું છે ટેમ્પરેચર મશીન રાખવામાં આવેલું છે માસ્ક રાખવામાં આવેલા છે ગ્લોવ્સ રાખવામાં આવેલા છે જે પણ કસ્ટમર પહેલાં આવે તો એક સામાન્ય જે ગાઈડલાઇન છે ગાઈડલાઇન પ્રમાણે કરવામાં આવતું હોય છે અને સાથે તે એક ટોકન સિસ્ટમ આખી ઊભી કરવામાં આવેલી છે કે જેનાથી વાઇન શોપ કે વાઇન શોપની બહાર જે છે એ ભીડ ભેગી ન થાય ત્યારે આ વાઇન શોપ છે વાઇન શોપને લઈને તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અત્યારે લોકોની જે છે પરમિટ ધારકો દ્વારા જે લીકર છે એ ખરીદવામાં આવી રહ્યું છે અને ખરીદીને લઈ જઈ રહ્યા છે અત્યારે ત્યારે જો વાત કરવામાં આવે તો ગ્રાહક સાથે પણ વાત કરીએ આપણે શું કહેશો વાઇન શોપ શરૂ થઈ ગયું કઈ રીતે જોઈ રહ્યા છો આને ઇટ્સ વેરી નાઇસ નાઇસ અરેન્જમેન્ટ અને સારું છે બધું સિસ્ટમ સારી છે પબ્લિકને ડિસ્ટન્સિંગની વી આર હેપી થેન્ક યુ તો સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટેની પણ સગવડ કરવામાં આવી છે આ તરફ આપણે દ્રશ્યો જોઈશું કે જ્યાં અલગથી આખી બેઠક વ્યવસ્થા જે છે ઊભી કરવામાં આવી છે વાઇન શોપને લઈને કે જ્યાં કસ્ટમરો જે છે એ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠેલા છે તમામ કસ્ટમરો તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે વાઇન શોપ જે છે એ ખુલ્લી થતાની સાથે પરમિટ ધારકો જે છે એ અત્યારે એક અલગ હોલની અંદર તમામ લોકોને બેસાડવામાં આવેલા છે કે જેનાથી આ સોશિયલ ડિસ્ટન્સ જે છે એ જળવાઈ રહે અને જે કોરોનાનો કહેર છે એનાથી કોઈપણ ચેપ ન લાગે એ માટેની તમામ સગવડ કે સુવિધાઓ જે છે અહીંયા ઊભી કરવામાં આવેલી છે તો અહીંયાના જે માલિક જે છે એ માલિક સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આમને જે સગવડ ઊભી કરી છે એ કઈ રીતે કરી છે અને શું સગવડ ઊભી કરેલી છે શું નામ છે આપનું મારું નામ સુરેન્દ્રસિંહ છે અને હાજી સાહેબ સુરેન્દ્રજી વાઇન શોપ ક્યારથી શરૂ કરવામાં આવેલી અને શું પ્રક્રિયા છે અત્યારે શરૂ કરવા માટેની સાહેબ અમને જ્યારથી લોકડાઉનમાં બંધ કરવામાં આવ્યા એ પછી આજે અમને લોકોને પરવાનગી મળી છે અને અમે સીએમ સાહેબનું અને હોમ મિનિસ્ટર સાહેબનું અમારા જે બી અધિકારીઓ છે પ્રોહિબિશનના એ લોકોનો આભાર માનીએ છીએ કે એમણે અમને આ તક આપી ચાલુ કરવા માટે અને જે અમને ગાઈડલાઇન્સ એ પ્રમાણે જ અમે લોકો આગળ વધી રહ્યા છીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જે અમને કીધું છે અમે લોકો એક હોલ મૂક્યો છે હોલની અંદર એસી હોલમાં બેસવાની જગ્યા 3-3 મીટર દૂર રાખી દીધી ખુરશી રાખી છે બધા માટે બેસવા માટે પાણીની સગવડ રાખી છે જેથી કરીને આરામથી માણસ બેસીને રિલેક્સ કરીને જે બી અમને જોઈએ માલ લઈ શકે છે ટોકન સુવિધા કે ચાલુ કરવામાં આવી ટોકન સિસ્ટમ સાહેબ એટલે કે કોઈને એમ ના લાગે કે અમે કોઈની પાર્શિયાલિટી કરીએ છીએ ટોકન સિસ્ટમથી અમારા મિત્ર આવે કે કોઈ ગ્રાહક આવે બધા માટે અમારા બધા સેમ છે જે બી કસ્ટમર આવશે બધા અમને પૈસા આપીને જ માલ લેવાના છે તો અમે બધા માટે ઇક્વલ રાખવાના છીએ એટલે ધંધો વ્યવસાય શરૂ થયો કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ફાયદો થશે આનાથી સાહેબ આનાથી મોટી વસ્તુ શું છે કે જે સિનિયર સિટીઝન છે એ લોકોને સાહેબ આ મેડિકલ પ્રમાણે છે એકચ્યુઅલ ગુજરાતની અંદર આપણે જે બી વાઇન શોપ છે એ બધા જે બી આવે છે લીકર શોપમાં એ પરમિટ હોલ્ડર જ આવે છે આપણે અહીંયા એવું તો છે ને કે કોઈ બી શોપ છે રોડ ઉપર શોપ હોય અને માણસ જઈને દારૂ લઈ લે એવું તો છે જ નહીં આપણે અહીંયા આપણે એ બધા ભણેલા ગણેલા માણસો છે જેની આવક વધારે છે એ લોકોને જેન્યુઅલી પ્રોબ્લેમ છે એ લોકો એમડીથી પ્રિસ્ક્રિપ્શન લે છે એ પછી જ એ લોકોને પરમિટ આપવામાં આવે છે અને જેમની પાસે પરમિટ હોય એમને જ અમને માલ આપવાની પરવાનગી છે તો ગ્રાહકો જે છે પરમિટ ધારકો એ તમે જોઈ શકો છો કે અહીંયા ઉપસ્થિત છે અને એક સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે ગાઈડલાઇનનું ફોલો થાય પણ ધ્યાન રાખવામાં આવ્યું છે બીજા કસ્ટમર આપણી સાથે જોડાયેલા છે જે પરમિટ લઈને આવેલા છે પરમિટ જે છે તમારી પાસે ક્યાં આવ્યા છો શું છે આ પરમિટ એવલોન હોટલ ઉપર આવ્યો છું મારી પાસે હેલ્થ પરમિટ છે અને મારા આ મહિનાનો કોટો લેવા આવ્યો છું જે અહીંયા તમે મુલાકાત લીધી કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અત્યારે એકદમ સિસ્ટમેટિક સરકારના બંધારણ મુજબ બધી કાર્યવાહી થઈ રહી છે બહારથી ટોકન આપવામાં આવે છે એક એક વ્યક્તિને અંદર જવા દેવામાં આવે છે સોશિયલ ડિસ્ટન્સિંગ બરોબર મેન્ટેન કરવામાં આવે છે અને ટોકન આપતા બી ભાઈએ હાથમાં ગ્લોવ્સ પહેરેલા છે બધું સિસ્ટમેટિક કામ છે આ વાઇન શોપ શરૂ થઈ પરમિટ ધારકો માટે કેટલાક સારા સમાચાર નહીં બહુ સારા સમાચાર છે જો પરમિટ ધારકો છે ને હેલ્થનો પ્રોબ્લેમ હોય છે તો જ પરમિટ લે છે સરકારના દોરધરણ મુજબ સરકાર પરમિટ આપે છે એટલે હેલ્થને લઈને જ છે આ તો આ તો એક જાતની અમારા માટે દવા છે એટલે અમને અમારી દવા મળી જાય એટલે કોઈક દિવસ આવો પ્રોબ્લેમ ના થાય એટલે એના માટે તો સારું જ છે સરકારે જે કર્યું છે ઘણું સારું કર્યું છે અને બહુ પહેલાં આ કરવાની જરૂર હતી તો માલિક સાથે વાઇન શોપના અને ગ્રાહકો સાથે આપણે વાતચીત કરી તો એક ખૂબ જ સારા સમાચાર
परमिट धारको माटे के वाइन शॉप जे छे शुरू करवामां आवी त्यारे मालिको द्वारा जे छे पूरी सगवड़ आखी उभी करवामां आवेली छे। सोशल डिस्टन्स जळवा माटे अलग थी अलायदी व्यवस्था करवा, बैठक माटेनी सेनेटाइजर मास्क सहितनी जे छे सगवड़ उभी करवामां आवेली छे। कैमरामैन जमीन व्यास साथे उदयरंजन, जी मीडिया, अमदावाद। जी 24 कलाक पर सूरत थी सौथी मोटा समाचार। महत्वनुं छे के सूरत मां लीकर शॉप नी बहार लांबी कतारो जोवा मळी। लीकर शॉप मां 200 टोकन आपवामां आवशे। वहला ते पहलाना धोरणे टोकन आपवामां आवी रह्या छे। उल्लेखनीय छे के कोरोना ने पगले सोशल डिस्टन्स नुं पण खास ध्यान राखवामां आव्युं छे। लाइन मां महिलाओ पण नजरे पड़ी, स्क्रीनिंग बाद ज अंदर प्रवेश आपवामां आवी रह्यो छे। लॉकडाउन 4 बाद अनलॉक 1 जी रीते नवी गाइडलाइन्स साथे अमलवारी करवामां आवी छे, जेना बाद केटलीक जे चीज वस्तु छे तेमां छूटछाट आपवामां आवी छे। समग्र जे राज्यमां जे लीकर शॉप छे ते लीकर शॉप शुरू करवानो निर्णय लेवामां आव्यो छे। आप दृश्य जोई शको छो, सूरतना અઠવાગેટ વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલ બહારના દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જે પરમિટ ધારકો છે તે લાંબી કતારોમાં અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે ટોકન પ્રથા છે તે ટોકન પ્રથા પણ અહીં અમલવારી કરવામાં આવી રહી છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ જે અહીંના જે કર્મચારી છે તેમના દ્વારા ટોકન અને સમય આપવામાં આવી રહ્યો છે। તે મુજબ જ તમામ જે પરમિટ ધારક છે તેને અહીંથી જે લીકર છે તે લીકરનો જથ્થો આપવામાં આવશે તે પહેલા અહીં એન્ટ્રી કરવામાં આવી રહી છે। મોબાઈલ નંબર પણ લખવામાં આવી રહ્યો છે, સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તમામ પ્રકારની જે ચકાસણી છે તે ચકાસણી અહીં કરવામાં આવી રહી છે। હાલ આપની સાથે અહીંના જે પરમિટ ધારકના જે અધિકારી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ કયા પ્રકારની ટોકન વ્યવસ્થા કરવામાં આવી છે। જી, હું આપને પૂછવા માંગીશ કયા પ્રકારની ટોકન વ્યવસ્થા અહીં કરવામાં આવી છે, કયા પ્રકારની ટોકન વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને કેટલા લોકોને અહીં ટોકન અત્યાર સુધી આપી દેવામાં આવી છે? હાલમાં અત્યારે ટોકન ચાલુ છે, જે આજે ઓલમોસ્ટ 200 જણાને આપશે, જેટલી અમારી કેપેસિટી છે 7 કલાકમાં કામ કરવાની એ પ્રમાણે આપવામાં આવેલ છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બેન્ક્વેટ હોલ છે, ત્યાં ઘડી જે સરકારે નક્કી કરી ગાઈડલાઇન મુજબ બધાની વહેંચણી કરીને મૂકવામાં આવેલ છે। જે ટોકન આપવામાં આવે છે કઈ રીતે આપવામાં આવી રહ્યું છે અને દિવસ દરમિયાન કઈ રીતે લોકો લીકરનો જથ્થો લઈ જઈ શકશે? વહેલા તે પહેલાના ધોરણે જ છે, જે પહેલું આવશે અને પહેલી ટોકન મળશે એ રીતે જ આપવામાં આવેલ છે અને સરકારે નિયત કરેલ એ પ્રમાણે યુનિટ પ્રમાણે જથ્થો આપવામાં આવશે। જી, ખાસ કરીને અહીંથી જ્યારે અંદર મોકલવામાં આવે છે ત્યારે કોઈ તકેદારી લેવામાં આવે છે? હાથ સેનેટાઈઝ કે એવું કંઈ? પૂરેપૂરી સેનેટાઈઝ, ત્યાં અમે બે મશીન મૂક્યા છે એ પણ તમે અંદર જોઈ શકો છો અને અહીંયા સ્કેનરથી થમ સ્કેનરથી ચેક પણ કરવામાં આવે છે। જો સ્ક્રીનિંગ દરમિયાન ટેમ્પરેચર વધુ હશે તો અમે લોકોને અલાઉ નહીં કરીએ। જી, વહેલા તે પહેલા ધોરણે અહીં જે લીકરનો જે જથ્થો છે તે પરમિટ ધારકોને આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, વહેલી સવારથી જ અહીં જે લીકર ધારકો છે તેમની લાંબી કતારો જોવા મળી રહી છે। હાલ જે રીતે ટોકન આપવામાં આવી રહ્યું છે, ટોકન બાદ આ એક એક કરીને તમામ લોકોને અહીં અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે। અંદર પ્રવેશ દરમિયાન